રાણા ભગતની તાજેતરમાં આપણે વાત કરીએ છીએ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં અનેક અફવાઓ પણ છે તો તાજેતરમાં રાણા ભગત સાથે આપણે સંવાદ કરેલો અનેક જેમના જીવનની વાતો કરેલી રાણા ભગતની ભક્તિની આપણે વાતો કરેલી વ્રજધામ એટલે કે અમે વ્રજધામ આવ્યા છે દાત્રેટિયાની અંદર જે વ્રજધામ આવેલું છે તે વ્રજધામે અત્યારે અમે આવ્યા છે અને રાણા ભગતનો બંને બાજુ આપ જોઈ શકો છો કે મારી સાથે તેમનો પરિવાર છે અને ભગત આમ તો અનેક રીતે ભજન કરે છે દર વર્ષે જેઓ નર્મદાને કાંઠે અથવા તો ગોકુલ મથુરા જાય છે એમ અલગ જગ્યાએ જેઓ ભજન કરે છે ભક્તિ કરે છે પરંતુ જેમણે વ્રજધામનો ઉલ્લેખ કરેલો અહીં પણ જેઓ ભજન કરતાં ભક્તિ કરતાં એ વાતો પણ કરવી છે તેમનો સમગ્ર પરિવાર છે અનેક વાતો કરે છે લોકો સમાજમાં અનેક સોશિયલ મીડિયામાં વિવિધ વિડીયો વાયરલ થાય છે તમામ વાતો તેમના પરિવાર સાથે કરવી છે

તમારું મારું નામ અનુભાઈ હું એના દાદા થાય ભગતના રાણા ભગતના બરાબર તમે એટલે તમારું નામ મારું નામ ગગજીભાઈ ગગજીભાઈ આ વચ્ચે ઇન્ટરવ્યુમાં વાત કરેલી દર્શક મિત્રો તો મુખ્યત્વે આમ તો ભરવાડ સમાજ છે ને બધો એમાં એ શાખા હોય છે અલગ બરોબર છે હા એટલે ભરવાડ સમાજની જોગરાણા શાખાના તમામ તમારો મુખ્ય વ્યવસાય શું તે થોડી વાત કરો વાત અહીંયા બધા અમારે વધારે પશુપાલકનો છે અને દૂધનું દૂધ ઉત્પાદનમાં વધારે છે મારું નામ ઈશુભાઈ રાણાભાઈ ને અમારો સેવક છું રાણા ભગત અવર નું ગમે ત્યાં જવાનું હોય તો મારે જવાનું હોય હા મોબાઈલ એમાં એવું હતું બાપુને જવાનું હતું તે બાપુને અહીંયા એકાંતમાં જવાનું હતું એટલે અહીંયા મોબાઈલ તો કઈ જરૂર નથી એટલે રાણા ભગત મોબાઈલ માં દઈ ગયા છે બરોબર એ કે એમને તો અહીંયા તો ભક્તિ કરવાની છે આ મોબાઈલની તો કઈ જરૂર જ નથી એટલે મોબાઈલ અહીંયા દઈ ગયા બધું અમુક વસ્તુ બધાને મોપીને જતા રહ્યા છે એમ

એ તપ કરવા જ્યો જ્યાં જે નથી વાત છે હિમાલય નથી જતો અને ત્રણ મહિનામાં પાછો આવવાનો છે અમને કરીને જોયો છે સચ્ય વાત એ છે હિમાલય નથી જીવન ક્યાંય નથી જોયો તપ કરવા જ્યો છે ભક્તિ કરવા અમારી બધાની રજાના બાપાની દાદાની રજા લઈને જો હા ક્યાંય બીજે નથી જ્યો તપ કરવા જ્યો છે હિમાલય બિમાલય ક્યાંય નહીં જાય તો કોઈ વેડિયા ખોટા ઉડાવ્યા છે હા ખોટે ખોટા કર્યો છે બાકી એ તપ કરવા જોયો અને કાયમ તપ કરવા જાય જ છે દરરોજ દર કાંઠે જાય સપતા કરે મોકુલ મુસરોમાં જાય જાય રામા વ્યા જાય દુવાળી ગયા જાય એમના મહિના બે મહિના ફરે પાછા આવે હા અને બાપુ જ્યારે હાણા દર જ્યારે તપ કરતા હતા અને એ વખતે બાપુને અમે લેવા જ્યાં થા બાપુને બસરામ બાપુએ એવું કીધું કે અમારા આ મહિના પછી ગમના મૂકવા પડશે તો તમે ગામ દાંતરેટી આ ધીમે લઈ જવા તૈયાર થતા હોય તો મારે ના છે એટલે એમે કીધું ગામના એને એમે બધા અમારે અહીં છે પછી એ રીતે એ મેં આ લાવેલા અને તે દી આ કશું હતું નહીં પછી આ સ્થાપના વિશ્રામ બાપાની કરેલી છે અને વિશ્રામ બાપાથી એના આગ્નેથી આ રામાપીરનું મંદિર બનાવ્યું છે મંદિર બનાવતા સિંગાહણ બનાવતા હતા જે અમે અમારા બાપાનું રામા બાપાનું રાણા બાપાની મેં તે દિવસ માથે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો અને તે દિવસ અમારું કોઈ પણ હગુ હાઈ નહોતું અમારો હિન્દુઓ પી રામો બાપો જ હતો અજાણ અજાણ વસ્તુ હતી એટલે લોકોએ બધાએ કીધું કે પાંચ દસ જે અમને મળશે એ મેં મૂકશું એ મેં કોઈ બંધારણમાં નથી બરાબર તેથી બાપાએ અહીં પગ એમના ભાંગી અને એ આ તપ કરવા બેહી જેલા પડ કે કુટે છે એની માલપા બનાવી દીધેલા બાપાએ કે આ કૂટ તારે ભજન કરવાનું અને આય અનેક જગ્યાથી વસ્તુ આવ્યા કરશે તમારે કોઈ લેવા જવાનું નથી લાંબો હાથ કરવાનો નથી અને મારા બાપાએ કરવા દીધો નથી અનેક કામ કરી નાખ્યા છે સપ્તાહ્યું કર્યું કથાયું કર્યું ભજન રાખ્યા બધું બાપાની દિય થયું છે અને આજે પણ જ્યાં છે એ તપ કરવા અને ભજન કરવા જ્યાં છે છતાંય લોકોએ એવું કીધું કે એ તો હિમાળા હાથ ગાળવા જ્યાં પણ નહીં એ વાત ખોટે છે અમારે આ એ રામાપીરના મંદિરે જતી જ્યાં તે વાત નથી થઈ આ બધી વાત કરવાવાળા અલગ ગમે જાગી જ્યા છે એમે નથી એમાં જાણતા પછી આ જે રામદેવપીર બાપાનું મંદિર બનાવ્યું એ હાથસા રૂપિયાનું છે ગાયોના સાણનું ગોબર વેસી અને આ સિંગાહણ બનાવેલું છે અને વરસાદ ઝરમર ચાલુ હતો અને વરસાદમાં આખો દી કડીઓ સણે અને રાતે વરસાદ આવવાનું પડે જતું હતું સિંહાહણ બાપાનું એ પાછો કાગળ વોઠાડે ને મેં આ બનાવેલું છે અને પછી આ રામાપીરનું મંદિર કર્યું રામાપીરના મંદિરેમાં તે કોઈનો પૈસો આવેલો નથી એમાં મેં પોતે બળિદાન દીધા છે અને એ મેં હગાહાઈમાંથી આમતેમ કરી નીટું લાયા પથરા લાયા ગામના પાડોશના ગામડામાંથી અને આ મંદિર ઊભું કરેલું છે બાપાનું અને લાવવા વાળો હું આ બાપાને અને મારી વાયે મારો બાપો અને મારી વાયે મારા ભાઈઓ સમાજ અને મારું વાહણ અને ગામ આ બધા ભેગા થઈને સહમત થઈને લાવેલા છે અને છતાંય અત્યારે જે ભગત જ્યાં છે અમને એમની માટે હદ વગરનું પણ દુઃખ છે દુઃખ અમારથી સહન થતું નથી છતાંય અમે એવી વિનંતી કરવી છે મારા રામદેવ પીર બાપાને કે બે મહિને કે ચાર મહિને પાછા મારા બાપના મારો રામદેવ પીર હિંદુઓ લાવવો પડે અમારી આવી આજ્ઞા છે બાપુ તો સારું બસ એટલું સારું કહેવાનું છે રમેશભાઈ અહીં સેવા સાથે સંકળાયેલા છે મંદિર સાથે સંકળાયેલા રાણા ભગત કુટીરમાં ભક્તિ કરતા એ મારે વાત કરવી છે પાછળ કુટીર આપણે જોઈ આ વિડીયોમાં દર્શક મિત્રો દર્શાવશું આપણે એક જે ભક્તિ હતી કઈ રીતે અને જે ગૌ પ્રેમ છે વાસડા પ્રત્યેનો ગૌ પ્રેમ છે એની વાત કરું જ્યારથી હું આશ્રમમાં આવ્યો પછી ત્યારથી ભગતે પાછળ ભજન કરતા હતા કુટિયાની માલકો પછી મૌન લઈ લે ત્યારથી હું અહીંયા કણે કોઈ કામ હોય તો મને પૂછે હું લાવી દેતો તો બધી વસ્તુ મને પેલા અગાઉથી બધાને ફોન કરીને કહી દે કે જે વસ્તુ જરૂર પડે એ અહીંયાથી લઈ આવજો અને આને આપજો હું લાવતો હતો અત્યારની તારીખ પછી લોકડાઉનમાં કોઈ બી વસ્તુ લેવા જવાનું હોય કાંઈ બી હોય હું લાવતો તો ભગત આ બસ ગાયોનું માટે એમ કહેતા હતા કે ગાયોને મારી ગાયું દુઃખી ન થઈ પડે કોઈ બી માણસ આવે કોઈ કોઈ બી નાતના આવે તો એને જમ્યા વિના કે ચા પાણી પીના પડે આવી એમની આશા હતી અને આટલી હું સેવા કરતો હતો અને આજની તારીખમાં કોઈ બી કામ હોય તો હું અહીં આવું છું ગૌપ્રેમ હા પછી હા કોઈ બી જગ્યામાં માં આજની તારીખમાં એ ગૌર રક્ષણમાં છે અને ગાયો એમને અતિસર વાલી છે ગાયો માટે તો એમ કહે છે કે મારો પ્રાણ વ્ય જાય ને તોય એ કુરબાન છે હજી નહીં કોઈ બી જગ્યામાંથી ગા અત્યારે કોઈ બી જગ્યામાં દુઃખી થાય તો ખબર પડી હોય તે પોતે હાલતા થઈ જાય આવો એમને ગૌ વૃક્ષોમાં એમને રસ છે ગાયોની સેવા વધારે કરી રહ્યા છે એ કાના નામનો વાસડો છે જ્યારથી બાપુ અહીંથી ગયા ત્યારથી પછી ત્રણ ચાર દિવસ તો એ વાસડાએ પણ ખાધું નહોતું પછી ખબર પડી તો ડૉક્ટરને લાયા તેની અંદી આપ્યું અત્યારે પણ હજી ધરેન તો નિર્ણય ખાતો જ નથી તે